નરસિંહપુર ગામે રાયસિંહભાઈ બારિયા સાહેબની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શિક્ષણ સમિતિ ચેરમેન એવા દશરથભાઈ બારિયાના પિતા શ્રી રાયસિંહભાઈ બારિયા સાહેબની ત્રીજી પુણ્યતિથિએ કરાયેલું વિવિધ પ્રકારનું આયોજન, ત્યારે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રામજીભાઈ વણકર, ભરતભાઈ પટેલ, કનુભાઈ પટેલ ગામમાંથી આવેલા ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને રાયસિંહભાઈ બારિયા સારા એમના કાર્યથી નસિકપુર ગામમાંથી એમની એક મોટી ખોટ રહી ગઈ છે. માનનીય રાયસિંહભાઈ સાહેબશ્રીની વાર્ષિક ત્રીજી પુણ્યતિથિએ આ શાળા અને ગામ લોકો, શાળાના પરિવાર તમામે આ ત્રીજી વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી અત્રે કરવામાં આવી રહી છે. તેમજ સૌ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં ભાગ લીધો. વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ભજન, લોકગીત અને એમાં આ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને એમના જે જીવન કવન વિશે અમે રજૂ કર્યું. આ સાહેબે શિક્ષણ ક્ષેત્રે પણ ઘણું આગળ પ્રગતિ કરી, શાળાઓ ખોલી, વિદ્યાર્થીઓને ભણતા કર્યા, લોકોને અભ્યાસ કરતા કર્યા, બાળકોને પણ અભ્યાસ કરતા કર્યા અને ખૂબ આગળ સારી પ્રગતિ કરી અને પોતે પોતાનો ધંધો વ્યવસાય કરી શક્યા છે. એનું ફળ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. આપણું શુભ નામ? શુભ નામ, હું પટેલ રમેશચંદ્ર વીરાભાઈ, મદદ શિક્ષક, ગાયત્રી વિદ્યાલય. ગાયત્રી વિદ્યાલય નસિકપુર ખાતે આજે આ શાળાના સર્જક રાયસિંહભાઈ બારિયાની ત્રીજી પુણ્યતિથિએ ઉજવવાનું શાળાએ નક્કી કરી. એ પુણ્યતિથિમાં અમે સૌ હાજર રહ્યા. આ વિસ્તારની અંદર રાયસિંહભાઈ પોતે કાર્યકર તરીકેની જે ભૂમિકાઓ અદા કરી છે એ મારી દ્રષ્ટિએ એ જાતે ઉગેલા વિશાળ વડલા સમાન છે. એમણે માં સરસ્વતી માતાના જે મંદિરો બનાવ્યા છે અને એ મંદિરોની અંદર ગ્રામ્ય કક્ષાના જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એ મોટામાં મોટું એક શિક્ષણ ક્ષેત્રે એમનું પ્રદાન ગણી શકાય. આજની આ ત્રીજી પુણ્યતિથિએ આપણે સૌ તેમને વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ એવી વિનંતી કરીએ છીએ કે આપણામાં જે કંઈ દુર્ગુણો હોય, જે કોઈ વ્યસનો હોય, એ વ્યસનોને આજના આ દિવસે છોડવા માટેની આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. એ જ સ્વર્ગસ્થ રાયસિંહભાઈ બારિયાને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. દિલીપ બારિયા, KTV ન્યૂઝ, મહીસાગર.